નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3માં એસાઇનમેન્ટ, એમાં આપણે આસપાસનું એસાઇનમેન્ટ એનો ભાગ 1 એના વિશે અભ્યાસ કરીશું. બરાબર? તો ચાલો બાળ મિત્રો, આપણે પર્યાવરણ આસપાસના એસેમેન્ટનો પ્રશ્ન નંબર 1 એનો અ વિભાગ જોઈશું. તેમાં સૂચના જોઈએ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખવાનો છે. બરાબર? ક્રમ અક્ષર એટલે અ, બ, ક, ડ, જે આપ્યો હોય, જે સાચો હોય તે લખવાનો છે. ચારે ચાર લખવાના નથી. બરાબર? આપણે વિડીયોમાં આ રીતનું જોઈ ગયા હતા કે વિકલ્પો આપ્યા હોય તો કઈ રીતના સામે જવાબ લખવાનો. બરાબર? તો ચલો પ્રકરણ 1નો એમાં પહેલો, રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? પોપટ, ઘુવડ, બકરી કે સસલું? બરાબર? રાત્રે કયું પ્રાણી ખોરાકની શોધમાં નીકળે છે? તો ઘુવડ. કયો આવશે? વિકલ્પ બ. બરાબર? અહીંયા બોક્સમાં તમારે બ લખવાનું છે. એના પછી બીજા નંબરનું, ઉધઈના રહેઠાણને શું કહે છે? દર, રાફડો, કોટ કે બોટ? તો ઉદયના રહેઠાણને શું કહેવાય? બ, એટલે કે રાફડો. અહીંયા આગળ તમારે બોક્સમાં બ લખવાનું છે. બરાબર? ચાલો એના પછી પ્રકરણ નંબર 2નો પહેલો, ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? તુલસી, બોગનવેલ, ગલગોટો કે કરેણ? ઔષધિ એટલે કે દવા તરીકે. બરાબર? આમાંથી કયા છોડને, કઈ વનસ્પતિને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? તો બોગનવેલ, ગલગોટો અને કરણ એ તો ફૂલોના નામ છે. બરાબર? તો આમાં તુલસીને ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો લખીશું વિકલ્પમાં, અહીંયા આગળ સામે જવાબ ચોરસમાં અ લખવાનો છે. ત્યાર પછી બીજા નંબરનું, કોના પર્ણો તોરણ બનાવવા વપરાય છે? લીમડો, વડ, આસોપાલવ કે કેળ? તો તોરણ તો તમે જોયેલા જ હશે, શેના બાંધેલા હોય છે? આસોપાલવના પાનના. બરાબર? એટલે જવાબમાં લખવાનું ક, આસો પાલવ. બરાબર? અહીંયા આગળ બોક્સમાં ફક્ત તમારે ક જ લખવાનું છે. એના પછી પ્રકરણ નંબર 3 એનો પહેલો, નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી? પાણીનો સ્ત્રોત એટલે કે જ્યાંથી પાણી મળતું હોય તે, વરસાદ, નહેર, પર્વત કે તળાવ? તો વરસાદ પાસેથી પણ પાણી મળે છે, નહેરમાંથી પાણી મળે છે, પર્વતમાંથી પાણી મળે ના મળે? તો શું જવાબ આવશે? ક. બરાબર? અહીંયા આગળ બોક્સમાં ક લખવાનું. ત્યાર પછી બીજા નંબરનું, નીચેનામાંથી કયા સાધનમાં પાણી સૌથી વધુ સમાય છે? ગ્લાસ, લોટો, જગ કે ડોલ? તો સૌથી વધારે પાણી શેમાં સમાય? જે મોટું વાસણ હોય તેમાં. તો આમાં મોટામાં મોટું કયું છે? ડોલ. બરાબર? એટલે અહીંયા આગળ ડ લખવાનું છે. ત્યાર પછી પ્રકરણ નંબર 4 એનો પહેલો, નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી? ઊભું ઝાડું, સાવરણી, પોતું કે કોદાળી? તો આમાંથી ઊભા ઝાડાથી, ઊભું ઝાડું એવું લખ્યું છે, એનાથી પણ સફાઈ થાય. સાવરણી અને પોતું ત્રણે ત્રણ વસ્તુ શું છે? સફાઈના સાધનો. તો આમાં કોદાળી, જે ખોદવા માટે ઉપયોગી છે. બરાબર? એટલે સફાઈ માટે જરૂરી નથી. તો જવાબમાં શું લખવાનું? ડ, એટલે કે કોદાળી. બીજું, પંખીઓની ખાવાની રીતને શું કહે છે? વાગોળવું, ચરવું, ચણવું કે ગળી જવું? તો પંખીઓની ખાવાની રીતને ચણવું કહેવામાં આવે છે. ચાલો એના પછી પ્રકરણ નંબર 5 એનો પહેલો, કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? નફરતની, જુદાપણાની, ઈર્ષા કરવાની કે આદર કરવાની? બરાબર? કુટુંબમાં બધાને સારા સંસ્કાર આપવામાં આવે છે, તો આમાંથી નફરત કરવાની, ઈર્ષા કરવાની, જુદાપણાની એવું બધું કુટુંબમાં શીખવવામાં આવતું નથી. બરાબર? તો આમાંથી કયો જવાબ આવશે? ડ, આદર કરવાની ભાવના આપણને કુટુંબ પાસેથી શીખવા મળે છે. તો જવાબમાં બોક્સમાં સામે શું લખવાનું? ડ. ચાલો એના પછી બીજા નંબરનું, મમ્મીના ભાઈને શું કહેવાય? તો તમારી મમ્મી હોય એના ભાઈને તમે શું કહો છો? મામા કહો છો. બરાબર? તો જવાબમાં શું લખવાનું? બ, મામા. એના પછી પ્રકરણ નંબર 6, ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? ઇડલી, ઢોંસા, ખાખરા કે પુલાવ? તો ઘઉંમાંથી ઇડલી બને ના બને? ઢોંસા ના, ખાખરા તો હા. બરાબર? ઇડલી, ઢોંસા અને પુલાવ શેમાંથી બને? ચોખામાંથી.
લેગોમાંથી કઈ વાનગી બને છે? તો ખા ખરા, એટલે કે એનો ક છે. તો અહીંયા આગળ તમારે બોક્સમાં ક લખવાનું. એના પછી બીજા નંબરનું, નવજાત એટલે કે નાના બાળકો કયો ખોરાક ખાઈ શકે? તો નાના બાળકો કયો ખોરાક ખાય? પૂરી શાક ખાય નવજાત, છ મહિના સુધીના બાળકો. બરાબર, પૂરી શાક ખાય ના ખાય? બાજરીના રોટલા ના. માતાનું દૂધ? તો કહેશે હા. બરાબર, એટલે તમારે શું લખવાનું જવાબમાં? બ. એના પછી પ્રકરણ નંબર 7, જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે? બીજાની મદદથી, ઇશારાથી, લખીને કે મશીનથી? બરાબર, બોલી ચાલી શકતા ના હોય એ લોકો શું કરે, કેવી રીતના વાત કરે છે? બીજાના મદદથી, બીજા સાથે બોલીને? ના. લખીને? તો કહેશે લખે, ઘણું બધું બોલવાનું હોય એટલે લખીને સમજાવી શકાય નહીં. મશીનથી? તો કહેશે ના, સાંભળવાનું મશીન આવે, બોલવાનું મશીન આવે નહીં. તો શું બાકી રહ્યું? બ, ઈશારાથી. બરાબર, તમે મૂંગા લોકોને જોયા છે ને ઈશારાથી વાત કરતા, તો શું આવે જવાબ? બ. અહીંયા આગળ લખવાનું બ એટલે કે ઈશારાથી. એના પછી બીજા નંબરનું, ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા? કબૂતર અને પોપટ, ચકલી ને હોલો, કાબર અને કાગડો કે બતક અને ચમડી? બરાબર, તમે પાઠ ચાલ્યો ત્યારે બધા પ્રાણીઓ ચિત્રમાં જોયેલા હશે, તો આમાં કયા બે પ્રાણીઓ હતા? પ્રાણીઓ એટલે કે પંખીઓ અહીંયા આગળ. બરાબર, આપણે પર્યાવરણમાં પ્રાણીઓ અને પંખીઓ માટે એક જ શબ્દ વપરાયો છે, કાબર અને કાગડો. તો અહીંયા આગળ લખવાનો ક. પ્રકરણ નંબર 8, પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? કાગડો, ચકલી, દરજીડો કે કબૂતર? બરાબર, તો પાંદડા સીવીને, સીવીને એટલે દરજીને સીવતા હોય એના પરથી દરજીડો એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર, દરજીડો જેવી રીતના દરજી કપડાં સીવે એવી રીતે સરસ એવો ગૂંથીને માળો તૈયાર કરે છે એટલે એનું નામ દરજીડો આપવામાં આવ્યું છે. તો પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? ક, દરજીડો. અહીંયા જવાબમાં લખવાનો ક. એના પછી બીજા નંબરનું, વાંકી અને અણીદાર ચાંચ કયા પંખીની છે? મોર, કબૂતર, પોપટ કે કાગડો? બરાબર, વાંકી અને અણીદાર ચાંચ, તો કબૂતર, મોર અને કાગડો એ બધાની તો વાંકી ચાંચ નથી, સીધી જ છે. બરાબર, તો કયું બાકી રહ્યું? પોપટ. પોપટની ચાંચ જોઈ છે ને કેવી હોય છે? વાંકી અને અણીદાર, એટલે આપણે લખવાનો ક. એના પછી પ્રકરણ નંબર 9, કઈ ઋતુમાં લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે છે? શિયાળામાં, ચોમાસામાં, વસંત ઋતુમાં કે ઉનાળામાં? બરાબર, તો છત્રી અને રેનકોટ ક્યારે વપરાય તો તમને ખબર જ હશે, શિયાળામાં પહેરાય, શિયાળામાં સ્વેટર, વસંત ઋતુમાં પણ તમને ગરમી લાગે, ચોમાસામાં શું પડે? વરસાદ પડે, એટલે વરસાદ પડે ત્યારે છત્રી અને રેનકોટનો ઉપયોગ થાય છે, એટલે લખવાનો જવાબમાં બ કરીને. બરાબર, ચલો એના પછી બીજા નંબરનું, વાદળા સામાથી બને છે? સફેદ રૂમાંથી, આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી, કારખાનાના ધુમાડાથી કે રોકેટના ધુમાડાથી? બરાબર, તો શેમાંથી બને વાદળા? પાઠ ચલાવ્યો હતો ત્યારે મેં સમજાવ્યું હતું. બરાબર, દરિયાનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ અને આકાશમાં ઊંચે ચડે છે, એમાંથી વાદળા વરાળ બને છે અને એ વરાળ ભેગી થઈ શું બને છે? વાદળા બને છે. બરાબર, એટલે શું આવશે? બ, આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી વાદળા બને છે, એટલે અહીંયા જવાબમાં તમારે બ લખવાનો છે. ચાલો એના પછી પ્રકરણ નંબર 10, નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? બટાટા, ટીંડોળા, કાકડી કે કારેલા? બરાબર, કઈ વસ્તુ કાચી ખાઈ શકાય? તો બટેટા કાચા ખવાય ના, એનું શાક બને. ટીંડોળા તો એનું પણ શાક બને, કાચા સંભારો આપણે મસાલો નાખીને ખાઈ શકીએ છીએ. બરાબર, કારેલા કાચા ખવાય ના, કાકડી કાચી ખવાય હા, તો શું આવશે જવાબમાં? ક. બરાબર, ચાલો એના પછી બીજા નંબરનું, સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? પ્રેશર કુકર, ગેસની સગડી, ચૂલો કે સૂર્ય કુકર? બરાબર, સૂર્યની ગરમીથી એટલે સૂર્ય કુકર. બરાબર, જોયેલું છે ને, તો અહીંયા આગળ લખવાનો જવાબ ડ. બરાબર, 11મું પ્રકરણ, એમાં પહેલું, ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? કાર, ટ્રક, ટ્રેક્ટર કે ટેમ્પો? કારથી ખેતી થાય, ટ્રકથી થાય ના થાય? તો શેનાથી થાય? ટ્રેક્ટરથી. બરાબર, કાર, ટ્રક અને ટેમ્પાથી ખેતી કરી શકાય નહીં.
એટલે જવાબમાં શું લખવાનું? ટ્રેક્ટર. એનો કયો વિકલ્પ છે? ક. તો અહીંયા લખવાનું ક. એના પછી બીજા નંબરનું, દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? પોલીસ વાન, લાઇબંબો, એમ્બ્યુલન્સ કે બસ? તો દર્દીને હોસ્પિટલ પહોંચાડવા પોલીસ વાનમાં લઈ જવાય, લાઇબંબામાં, બસમાં? ના, બરોબર. તો શેમાં લઈ જવાય? ક, એમ્બ્યુલન્સ. અહીંયા આગળ તમારે કયો ક્રમ અક્ષર લખવાનો? ક. ચાલો એના પછી પ્રકરણ નંબર 12, ટપાલી કયા જાહેર સ્થળે કામ કરે છે? પોસ્ટ ઓફિસમાં, પોલીસ સ્ટેશનમાં, ગ્રામ પંચાયતમાં કે બસ સ્ટેશનમાં? તો ટપાલી જ્યાં કામ કરે તેને પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે, એટલે એનો ક્રમ અક્ષર કયો થશે? અ, બરાબર. ચાલો બીજા નંબરનું, તમારા જમા રૂપિયામાંથી થોડા પૈસાની જરૂર છે તો તમે ક્યાં જશો? હોસ્પિટલમાં, લાઇબ્રેરીમાં, શાળામાં કે બેંકમાં? બરાબર. આ ચારમાંથી ક્યાં જશો? તમારા પૈસા જમા છે, થોડા પૈસાની જરૂર છે, તમારે લેવા જવાનું છે તો હોસ્પિટલમાંથી મળશે પૈસા, લાઇબ્રેરીમાંથી મળશે, શાળામાંથી મળશે? ના, તો ક્યાંથી મળે? બેંકમાંથી. જવાબમાં શું આવશે? ડ ક્રમ અક્ષર, બરાબર. તો અહીંયા આપણા વિકલ્પો પૂરા થાય છે. હવે પછી પ્રશ્ન નંબર 1 બ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર. 6 ખાલી જગ્યા આપી હશે, એમાંથી 4 લખવાની છે, એના 4 માર્ક છે. ચાલો એમાં પ્રકરણ 1 એનો પહેલો, હાથી ખાલી જગ્યા વડે પાણી પીવે છે. હાથી પાણી શેનાથી પીવે? સૂંઢ વડે, બરાબર. હાથી સૂંઢ વડે પાણી પીવે છે. બીજું, ઝાડ પર ઊંધું લટકનાર પ્રાણી ખાલી જગ્યા છે. તો કયું પ્રાણી છે ઝાડ પર ઊંધું લટકનાર? ચામાચીડિયું. તો લખવાનો જવાબમાં ચામાચીડિયું. ઝાડ પર ઊંધું લટકનાર પ્રાણી ચામાચીડિયું છે. પ્રકરણ નંબર 2, તુલસી, બારમાસી, રીંગણી વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય. તુલસી, બારમાસી અને રીંગણી કદમાં કેવા હોય? નાના હોય છે, બહુ મોટા મોટા વૃક્ષો થતા નથી, એટલે નાના હોય એને આપણે શું કહીએ છીએ? છોડ કહીએ છીએ, બરાબર. તો અહીંયા જવાબમાં શું લખવાનું? છોડ. ચાલો એના પછી બીજા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે. કેવી સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે? આપણે પ્રકરણ 2 ચલાવ્યું ત્યારે શીખ્યા હતા ને, લીસી સપાટી હોય તો એની છાપ સરખી પડે ના પડે. તો ખરબચડી ખાંચાવાળી સપાટી હોય તેની છાપ આપણે સારી રીતે પાડી શકાય છે. દાખલા તરીકે 1 રૂપિયાનો સિક્કો, બરાબર, જૂનો સિક્કો હતો, એનાથી છાપ સારી પડે છે. તો શું લખવાનું? ખરબચડી, બરાબર. લીસી સપાટી પર સારી છાપ પાડી શકાય નહીં. તો જવાબ કયો આવશે? ખરબચડી સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે. ચાલો એના પછી પ્રકરણ નંબર 3ની પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ કે મોટાભાગની નદીઓનું પાણી ખાલી જગ્યામાં જાય છે. બધી જ નદીઓનું પાણી ક્યાં જતું હોય છે? મોટાભાગની નદીઓ અમુક તળાવમાં જતી રહેતી હોય છે, બરાબર. પણ જે મોટી મોટી નદીઓ છે, મોટાભાગની નદીઓ, તે છેલ્લે ક્યાં જાય છે? સાગર અથવા તો દરિયામાં. સાગર એટલે જ દરિયો અથવા તો સમુદ્ર, કોઈ બી નામ તમે લખી શકો છો. તો મોટાભાગની નદીઓનું પાણી સાગરમાં જાય છે. એના પછી બીજા નંબરની ખાલી જગ્યા, પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી. પાણી વિના આપણું જીવન શક્ય જ નથી, બરાબર. પાણી પીધા વગર એક દિવસ ચાલે ના ચાલે, બરાબર. બબો તો અડધો દિવસ સુધી આપણે ચલાવી શકીએ, ત્યાર પછી વધુ લાંબો સમય પાણી પીધા વિના આપણે રહી શકીએ નહીં, એટલે આપણું જીવન શક્ય જ નથી. પ્રકરણ 4 એમાં પહેલું, આપણા ઘરમાં ભીત પર ચોંટીને ચાલતું ખાલી જગ્યા નામનું પ્રાણી જોવા મળે છે. આપણા ઘરની દિવાલ પર ચોંટીને ચાલતું પ્રાણી કયું છે? ગરોળી. તમારા ઘરમાં હશે, તમે જોઈ હશે, બરાબર, દિવાલ પર ચોંટીને ચાલે છે ને. તો જવાબમાં શું લખવાનું? ગરોળી. બીજું, દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ ખાલી જગ્યા પ્રગટાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં દરેક લોકો પોતાના ઘરની આજુબાજુ શું પ્રગટાવે છે? તો દીવા અથવા તો દીવડા. અહીંયા જવાબમાં લખવાનું દીવા. ચાલો પ્રકરણ 5ની ખાલી જગ્યા જોઈએ. એમાં પહેલી, મમ્મીના બહેનને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય મમ્મીની બહેનને? માસી,
બરોબર જવાબમાં લખવાનું માસી એના પછી બીજા નંબર નાનું કુટુંબ ખાલી જગ્યા કુટુંબ નાનું કુટુંબ સુખી કુટુંબ બરોબર ઘરમાં ઓછા સભ્યો હોય તો આપણી દરેક જરૂરિયાત સહેલાઈથી પૂરી થઈ શકે છે બરોબર બધાને સારા સરખું ખાવા પણ મળે છે એના પછી પ્રકરણ નંબર 6 ની પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે નિરોગી એટલે આપણને કોઈ જાતનો રોગ ના થાય અને બીમાર પણ ન પડીએ તો એવો કયો રસ છે મીઠો કે કડવો તો કડવો રસ બહુ મીઠો રસ પીવાય નહીં તો આપણે બીમાર પડી જાય શરદી ઉધરસ પણ થઈ જઈ શકે છે એટલે કડવો રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે બરોબર જવાબમાં અહીંયા આગળ ખાલી જગ્યામાં કડવો એના પછી બીજા નંબરનું ખાલી જગ્યા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી કેવા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી તો ઘરડા માણસો એમના દાંત બહુ હોતા નથી થોડાક હોય થોડાક પડી ગયા હોય અથવા તો નબળા પડી ગયા હોય દાંત તો એ લોકો કઠણ ખોરાક ખાઈ શકતા નથી જવાબમાં લખવાનું ઘરડા ત્યાર પછી સાતમા નંબરનું પ્રકરણ એમાં પહેલી નૃત્યમાં ઈશારા અને ચહેરાના હાવભાવને ખાલી જગ્યા કહે છે શું કહેવાય મુદ્રાઓ બરાબર નૃત્ય કરતા હોય અને તમે જોયા હશે તો હાથથી શું કરે છે ઈશારા અને ચહેરાના હાવભાવ દર્શાવે છે તો એને મુદ્રા કહેવાય શું કહેવાય મુદ્રાઓ કહે છે બીજા નંબરની ખાલી જગ્યા ખિસકોલી બહેનની પાર્ટીમાં ખાલી જગ્યા નામનું ચાર પગવાળું પ્રાણી આવ્યું હતું ખિસકોલીની પાર્ટીમાં કયું પ્રાણી આવ્યું હતું ચાર પગવાળું ઉંદર ખાલી જગ્યામાં લખવાનું ઉંદર પ્રકરણ 8 ખાલી જગ્યા પંખી ઝાડના થડમાં કાણું પાડી શકે છે કયું પંખી તો લક્કડખોદ બરાબર લક્કડખોદ લાકડું ખોદે તેવું એટલે કે ઝાડના થડ પણ કેવા હોય લાકડાના હોય એટલે લક્કડખોદ પંખી ઝાડના થડમાં કાણું પાડી શકે છે બીજા નંબરની ખાલી જગ્યા આપણી બોલીની નકલ કરનાર પંખી ખાલી જગ્યા છે બરાબર બાળ મિત્રો તમે જોયો હશે પોપટ પાડેલો જોયો છે ને કે આપણે બોલે તેવું બોલે છે ને તો એ આપણી બોલવાની નકલ કરતો હોય છે તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું પોપટ જેવું આપણે બોલાવીએ તેવું તે બોલે છે સીતારામ સીતારામ બોલે છે ને તો ખાલી જગ્યામાં લખવાનું પોપટ એના પછી પ્રકરણ નંબર 9 ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકે પછી વાદળોનો ખાલી જગ્યા સંભળાય છે ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકે પછી શું સંભળાય છે વાદળોનો ગડગડાટ બરાબર સાંભળ્યું છે ને તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું જવાબ તરીકે ગડગડાટ શબ્દ કેવી રીતના લખવાનો જોઈ લેવાનો ગડગડાટ બરાબર ચાલો એના પછી બીજા નંબરની ખાલી જગ્યા વરસાદથી બચવા માટે લોકો ખાલી જગ્યા ઓઢીને બહાર નીકળે છે શું ઓઢે છે છત્રી અને પહેરવું એવો શબ્દ પણ આવતો હોય છે બાળ મિત્રો અહીંયા આગળ ઓઢીને લખ્યું હોય તો છત્રીને જવાબ લખવાનો અને પહેરીને લખ્યું હોય તો રેનકોટ લખવાનો બરાબર ઘણી વખત તમે વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે એટલે અહીંયા આગળ પાછળ જોવાનું કે ઓઢીને લખ્યું છે તો છત્રી જવાબ લખવાનો અને પહેરીને હોય તો રેનકોટ રેનકોટ પહેરવાનો હોય છત્રી ઓઢવાની હોય બરાબર ચાલો પ્રકરણ નંબર 10ની પહેલી ખાલી જગ્યા આપણે જોઈશું કુકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાની રીતથી બને છે કુકરમાં સીટી વાગે એટલે કઈ રીત કહેવાય રસોઈની તળવાની સાંતળવાની બાફવાની કે શેકવાની તો કે છે બાફવાની તો અહીંયા લખવાનું બાફવાની બરાબર ચાલો બીજા નંબરનું તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે તો મમ્મી રસોઈની ખાલી જગ્યા રીતનો ઉપયોગ કરે છે તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે તો કેવી રીતના બનાવે છે તાંસળામાં તેલ મૂકીને તળીને બનાવે છે બરાબર એટલે કઈ રીત થઈ તળવાની અહીંયા ખાલી જગ્યામાં લખવાનું તળવાની ચાલો પ્રકરણ નંબર 11ની પહેલી રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે રણમાં સવારી અથવા તો મુસાફરી કરવા કયું પ્રાણી વપરાય ઉપયોગ લેવામાં આવે છે તો કે છે ઊંટ બરાબર એના પગની જે એને પંજા હોય એ રીતના રણમાં સરળતાથી ચાલી શકે એ રીતની એની વ્યવસ્થા હોય છે બરાબર
ચાલેના પછી બીજા નંબરનું આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાને મદદ માટે બોલાવીએ છીએ આગ લાગે ત્યારે મદદ માટે આપણે કોને બોલાવીએ છીએ ફાયર બ્રિગેડને બરોબર ઘણા વિદ્યાર્થી મિત્રો આગ બંબો લખે છે પણ અહીંયા લખવાનું ફાયર બ્રિગેડ ખાલી આગ બંબો એકલો આવી જાય તો શું થાય મદદ થાય આગ ઓલવી શકાય ના એના માટેના માણસો પણ જોઈએ બરોબર આગ ઓલવવા માટેના તો અહીંયા લખવાનું ફાયર બ્રિગેડ એવો શબ્દનો ઉપયોગ કરવાનો ત્યાર પછી પ્રકરણ નંબર 12 પરિચારિકાની ફરજનું સ્થળ ખાલી જગ્યા છે બરોબર પરિચારિકા અથવા તો નર્સ તો એ તે ફરજ એટલે કે જ્યાં કામ કરતી હોય તે સ્થળ તો નર્સ ક્યાં કામ કરે છે તો જવાબમાં હોસ્પિટલ લખવાનું બરાબર પરિચારિકાની ફરજનું સ્થળ હોસ્પિટલ અથવા તો દવાખાનું છે બીજા નંબરનું અબ્દુલને નમાઝ પઢવા જવું છે તો તે ખાલી જગ્યામાં જશે અબ્દુલ અને નમાઝ એ બે શબ્દ કેવા છે મુસલમાન માટે વપરાય તેવા બરાબર નમાઝ મુસલમાન લોકો પઢે આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે અહીંયા આગળ શું આવશે નમાઝ પઢવા ક્યાં જવાનું છે એમને મસ્જિદમાં બરાબર પ્રાર્થના કરે એવું લખ્યું હોય તો મંદિર આવશે પણ આ તો મુસલમાનોનું છે એટલે મસ્જિદમાં નમાઝ પઢવા જશે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અવિભાગ એમાં સૂચના જોઈએ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો બરાબર ચાર વિધાનો આપેલા હશે દરેકનો એક એક માર્ક્સ એમ કરીને 4 માર્ક્સ હશે તો એમાં પહેલું જોઈએ આપણે ખરું ખોટું કે બકરીના માથા ઉપર શિંગડા હોય છે બકરી જોઈ છે એના માથા ઉપર શિંગડા હોય ને નાના નાના હોય છે ને એટલે આ વિધાન કેવું થશે સાચું થશે બરાબર સામે તમને જવાબ આપી દીધેલા છે ત્યાર પછી બીજા નંબરનું સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે સાપ રાત્રે જોવે ના જોવે બરાબર એટલે આ વિધાન ખોટું છે પ્રકરણ 2 એનું પહેલું મુલાયમ અને ચીકણા થળની છાપ સારી રીતે ઉપસે છે આગળ ખાલી જગ્યામાં આવ્યું હતું એ રીતે મુલાયમ એટલે કે લીસું તો એની છાપ સારી ઉપસે ના ઉપસે એટલે આ વિધાન કેવું થશે ખોટું ખરબચડ્યું હોય તેની છાપ સારી ઉપસે છે બીજા નંબરનું લીમડાના પાન કડવા હોય છે તો આ વિધાન કેવું થશે સાચું થશે બરાબર લીમડાના પાન કેવા હોય મીઠા હોય કે કડવા હોય તો કે છે કડવા હોય પ્રકરણ 3 એનું પહેલું આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે તો આકાશમાં પાણીની મોટી ટાંકી તમે જોઈ છે દેખાય છે ના હોય બરાબર વરસાદ પડે એટલે કે એવું ના હોય કે ટાંકીમાંથી પડે છે પણ શેમાંથી પડે વરસાદ વાદળમાંથી બરાબર વરાળ હોય એના વાદળા બંધાય ને એમાંથી વરસાદ પડે છે એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે એટલે કે આકાશમાં ટાંકી હોતી નથી બીજા નંબરનું પાણીનો મુખ્ય આધાર વરસાદ છે પાણીનો મુખ્ય આધાર કયો છે વરસાદ બરાબર વરસાદ જ ના પડે તો નદી તળાવ સરોવર એ બધું ભરાય નહીં એટલે આ વિધાન કેવું થશે સાચું પ્રકરણ 4 એનો પહેલો કરોળિયો ઉડે છે તો ખોટું કરોળિયો ઉડે નહીં બીજા નંબરનું કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાંકડીથી કરે છે ઉત્તરાયણ હોય એટલે પતંગ ચગાવવાની હોય અને તલસાંકડી ખાવાની હોય એટલે આ વિધાન કેવું થશે સાચું થશે પ્રકરણ નંબર 5 એનું પહેલું કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન તો આ વિધાન ખોટું બરાબર ફક્ત કુટુંબમાં મમ્મી પપ્પા અને ભાઈ બહેન ના હોય દાદા દાદી હોય બરાબર કાકા કાકી હોય એ બધા જ કુટુંબમાં આવે છે એટલે આ વિધાન આપણું ખોટું છે બીજા નંબરનું મમ્મીના મમ્મીને નાની કહેવાય શું કહેવાય નાની એટલે આ વિધાન સાચું થશે પ્રકરણ 6 એનું પહેલું બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે જે બાફેલો ખોરાક હોય નાના બાળકો હોય એમને વધારે પડતો બાફેલો ખોરાક આપવામાં આવે છે જેથી કરીને પાચન સારું થઈ શકે બરાબર એટલે આ વિધાન સાચું છે બીજા નંબરનું રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ આ વિધાન ખોટું આવશે કારણ કે રાત્રે ભરપેટ જમીએ તો શું થાય ખાઈને તરત સૂઈ જવાનું હોય તો આપણને ગેસનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે એટલે આ વિધાન સાચું આવશે નહીં પ્રકરણ 7 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે 4 મહિનાનું બાળક મોટેથી બોલે ના બોલે બરાબર
નાના બાળકો એને બોલતા બોલતા 9-10 મહિના થઈ જાય છે અથવા તો વર્ષ પણ થઈ જાય છે એટલે આ વિધાન ખોટું આવશે. બીજા નંબરનું નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે. બરાબર, નૃત્ય કરતા હોય અને રડવા જેવું મોઢું તમે કરીને નૃત્ય કરો તો એ નૃત્ય સારું દેખાય નહીં. એટલે નૃત્યમાં જેટલા ચહેરાના હાવભાવ સારા હોય એટલું જ નૃત્ય સારું દેખાય છે એટલે આ વિધાન તમારું સાચું પડશે. બરાબર, પ્રકરણ 8, બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે છે. બધા જ પંખીઓ ઝાડ ઉપર માળો બાંધે નહીં. બરાબર, એટલે આ વિધાન ખોટું આવે છે. ઘણા ઘરમાં પણ માળો બાંધતા હોય છે, કબૂતર જેવા બખોલમાં પણ માળો બાંધાય ખિસકોલીને બધા, તો આ વિધાન સાચું આવે નહીં. બીજા નંબરનું પંખીઓ ચાંચ વડે પોતાનો ખોરાક લે છે, તો આ વિધાન સાચું છે. દરેક પંખીઓ પોતાની ચાંચ વડે ખોરાક લેતા હોય છે. પ્રકરણ 9, એનું પહેલું, વરસાદ વધુ પડે તો નદી નાળા તળાવ છલકાઈ જાય છે, તો આ વિધાન કેવું થશે, સાચું થશે. બરાબર, વરસાદ વધારે પડે તો નદી નાળા ભરાય અને છલકાઈ જાય છે. બીજા નંબરનું શિયાળાની ઋતુમાં આપણને વીજળી થતી જોવા મળે છે, આ વિધાન સાચું થશે. બાળકો, વીજળી ક્યારે આપણને થતી જોવા મળે, તો કે છે ચોમાસાની ઋતુમાં, એટલે આ વિધાન કેવું થશે, આપણું ખોટું. બરાબર, ચાલો પ્રકરણ 10, એનું પહેલું, સૂર્યકુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે. સૂર્યકુકર હોય તો સૂરજનો તડકો જેટલો વધારે એને અડે એટલું ઝડપથી ખોરાક તમારો તૈયાર થાય છે, એટલે આ વિધાન સાચું થશે. બીજા નંબરનું ચા કોફી બનાવવા માટે આપણે હાંડીનો ઉપયોગ કરીએ છે, તો આ વિધાન ખોટું થશે. બરાબર, ચા કોફી બનાવવા હાંડીનો ઉપયોગ કરી શકાય નહીં. હાંડીનો ઉપયોગ કઢી અથવા તો દાળ અથવા તો શાક બનાવવા માટે કરવામાં આવે છે. ચાલો એના પછી પ્રકરણ નંબર 11, પોલીસની મદદ માટે ફોન કરવા 100 નંબર ડાયલ કરવામાં આવે છે, તો આ વિધાન સાચું થશે. પોલીસની મદદની જરૂર હોય તો 100 નંબર ઉપર આપણે ફોન કરીએ તો પોલીસ તરત તે સ્થળે પહોંચી જાય છે, એટલે આ વિધાન તમારું સાચું થશે. બરાબર, જુઓ એના પછી બીજા નંબરનું હવાઈ માર્ગની મુસાફરી કરવા માટે રેલગાડીનો ઉપયોગ થાય છે. હવાઈ માર્ગ એટલે કે આકાશમાં ઉડવું, તો આકાશમાં ઉડવા રેલગાડીનો ઉપયોગ થાય ના થાય, એટલે આ વિધાન કેવું થશે, ખોટું. આકાશમાં મુસાફરી કરવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે, તો વિમાનનો. બરાબર, અથવા હેલિકોપ્ટરનો. 12મા નંબરનું પ્રકરણ, એમાં પહેલું, રશ્મિનભાઈનું ફાર્મ હાઉસ એ જાહેર મિલકત છે. રશ્મિનભાઈનું ફાર્મ હાઉસ એટલે કે પોતાની ખેતર માટેની જે જગ્યા રાખી હોય તેમાં નાનકડું એવું, બરાબર, 2-4 દિવસની રજાનો સમય તમારે પસાર કરવો હોય તો ત્યાં આગળ તમે ફરી શકો છો, એવું સ્થળ એ જાહેર મિલકત ના કહેવાય. બરાબર, અહીંયા આગળ નામ લખ્યું છે રશ્મિનભાઈ, એટલે એમની પોતાની મિલકત છે, જે બધા જ લોકો ત્યાં આવીને રહી શકે નહીં, એટલે આ વિધાન કેવું થશે, ખોટું છે. એના પછી બીજા નંબર, બપોરની શાળા હોય તો સવારે વહેલા ઉઠવાની જરૂર નથી, આ વિધાન કેવું થશે, ખોટું. શાળા સવારની હોય કે બપોરની, સમય થાય એટલે આપણે ઊઠી જવું જોઈએ. પ્રશ્ન નંબર 2, બનો એમાં બંધ બેસતા જોડકા રચો, એમાં પ્રકરણ 1. તો બાળમિત્રો, અહીંયા આગળ વિભાગ અ અને વિભાગ બ બે આપેલા છે. બરાબર, તો અહીંયા આગળ અ વિભાગમાં પ્રશ્ન અને સામેના જવાબ છે, એનો ક્રમ અક્ષર જ ફક્ત લખવાનો છે. બ વિભાગમાંથી જે સાચો જવાબ હોય એનો નંબર જ લખવાનો છે. બરાબર, તો અહીંયા જોઈએ આપણે કૂદકા મારીને ચાલનાર, તો આમાં બ વિભાગમાં કૂદકા મારીને કયું પ્રાણી ચાલે છે, કીડીઓ, કાચિંડો, અજગર, કરોળિયો કે દેડકો, તો તમે કહેશો દેડકો. તો અહીંયા આગળ તમારે શું લખવાનું, ફક્ત 5 એવું લખવાનું છે. બરાબર, દેડકો એવું લખવાનું નથી, અહીંયા ફક્ત 5x5 કરવાનો છે. એના પછી બીજા નંબરનું, ઝાડું બનાવનાર ઝાડુ કોણ બનાવે, તો કરોળિયો, તો અહીંયા લખવાનું 4 નંબર. ડાળીઓ પર રહેનાર, ડાળી પર કોણ રહે, કીડીઓ, કાચિંડો, અજગર, કરોળિયો કે દેડકો. કરોળિયો અને દેડકો તો આવી ગયું, હવે અજગર ડાળી પર રહે ના રહે, કાચિંડો રહે, તો કહેશે હા, તો અહીંયા આગળ લખવાનું 2 નંબર.
થળ પર જોવા મળે, થળ પર શું જોવા મળે? હવે અજગર રહ્યો અને કીડીઓ, બરોબર? તો રહે ના રે, અજગર રે ના રે, તો શું આવે? થળ પર આપણે કીડીઓની લાઈન જતી જોઈ છે ને, તો અહીંયા લખવાનો એક નંબર, બરોબર? ચાલો બીજા નંબરનું જોડકું છે, પ્રકરણ ત્રણનું. તો એમાં જોઈએ પહેલું, એમાં પણ અ અને બ વિભાગ બંને આપેલા છે. અ વિભાગમાં પ્રશ્ન અને બ વિભાગમાં એનો સાચો જવાબ. જે વચ્ચેના ખાનામાં ફક્ત તમારે એનો નંબર જ લખવાનો છે, અગાઉના જોડકાની જેમ જ. તો જોઈએ, પહાડ પરથી ખળખળ વહેતું પાણી, પહાડ ઉપરથી ખળખળ વહેતું પાણી એને શું કહેવાય? તો ત્રણ નંબરનું જે ઝરણું છે એ અહીંયા લખવાનું, એટલે કે ત્રણ નંબર. પગથિયાવાળો કૂવો, તો પગથિયાવાળા કૂવાને શું કહેવાય? વાવ કહેવાય, એટલે કે પાંચ નંબર આપણે અહીંયા લખવાનો છે. ચાલો એના પછી પાણીને દૂર દૂર સુધી પહોંચાડે, બરાબર? પાણીને દૂર દૂર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? નહેર, એટલે એક કેનાલ કહો છો ને, એને નહેર પણ કહેવાય, જે દૂર દૂર એક ગામમાંથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં જાય છે. આકાશમાંથી પાણી પડે, આકાશમાંથી પાણી પડે એને શું કહેવાય? તો વરસાદ, એટલે બે નંબર લખવાનો છે, બરાબર? ચાલો એના પછી પ્રકરણ નંબર ચાર, એમાં અ વિભાગ, બ વિભાગ અને વચ્ચે ઉત્તરનું બોક્સ આપેલું છે, ખાનું આપેલું છે, બરાબર? તે ખાલી જગ્યામાં તમારે એનો નંબર લખવાનો છે સાચો જવાબ સુધીનો. એમાં પહેલું જોઈએ કીડી, તો કીડી એમાં શું આવશે? ચણચણે, હારબંધ ચાલતું પ્રાણી, પકડા પકડી રમે, આળસુ કે શાંતિપૂર્ણ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કીડીઓની લાઈન સીધી જતી હોય છે, તો કયું આવે? હારબંધ ચાલતું પ્રાણી. તો લખવાનું તમારે અહીંયા આગળ બે નંબર, બરાબર? કરોળીઓ, તો કરોળીઓ શું આવશે? શાંતિપૂર્ણ, આળસુ, પકડા પકડી રમે, ચણચણે, શું આવશે? તો કરોળીઓ શાંતિપૂર્ણ આવશે, બરાબર? કારણ કે શાંતિથી પોતાનું ઝાડું ધીમે ધીમે કરીને ગૂંથ્યા કરે છે, બરાબર? ત્યાર પછી ગરોળી, તો ગરોળીમાં શું આવશે? આળસુ. ગરોળીને તમે ક્યારેક જોઈ હશે, બરાબર? તો શાંતિથી દિવાલ ઉપર બેસી ગયા જેવું જીવડું આવે તેવું તરત જ તે પકડી લે છે, એટલે ગરોળીમાં ચોથા નંબરનું આળસુ આપણે લખીશું. એના પછી કબૂતર, તો કબૂતરમાં શું આવશે? ચણચણે, બરાબર? તો એક નંબર લખવાનો છે. એના પછી પ્રકરણ નંબર પાંચ, એમાં અ વિભાગ, બ વિભાગ અને ઉત્તર, બરાબર? એમાં પણ અગાઉના જોડકાની જેમ આપણે વચ્ચે સાચા જવાબનો ફક્ત નંબર લખવાનો છે. કાકા, તો કાકા શું થાય? મમ્મીના પપ્પા, મમ્મીની બહેનના પતિ, મમ્મીના ભાઈ, પપ્પાના નાના ભાઈ કે બહેનના પતિ. તો શું આવે? કાકા. તમે કાકા કોને કહો છો? પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય, એટલે લખવાનો આપણે ચાર નંબર, બરાબર? બનેવી, તો બનેવી કોને કહેવાય? મમ્મીની બહેનના પતિ, મમ્મીના ભાઈ કે બહેનના પતિ કે મમ્મીના પપ્પા, શું આવશે? બનેવી, તો બહેનના પતિને, એટલે કે પાંચ નંબર લખવાનો આપણે. ચાલો માસા, તમે માસા કોને કહો છો? મમ્મીની બહેનના પતિને, બરાબર? મમ્મીની બહેનના પતિને માસા કહેવાય. માસી કોને કહેવાય તો ખબર છે ને, મમ્મીની બહેનને, તો એમના પતિને શું કહેવાય? માસા કહેવાય, એટલે આપણે લખવાનો બે નંબર. નાના, નાના કોને કહેવાય? મમ્મીના પપ્પાને આપણે નાના કહીએ છીએ, એટલે કે એક નંબર અહીંયા આગળ આવશે. હવે પ્રકરણ આઠ, એમાં અ વિભાગ, બ વિભાગ અને ઉત્તર, એનું પહેલું જુઓ. સુગરી, તો આમાં વાંકી અને અણીદાર, લાલ ચાંચવાળું પંખી, સુંદર માળો ગૂંથનાર પંખી, શિકારી પંખી કે રાત્રે જોઈ શકનાર, કે સુંદર રંગબેરંગી પીછાવાળું, બોલો શું આવશે? તો કે છે સુંદર માળો ગૂંથનાર પંખી, એટલે કે બે નંબર. સુગરી સુંદર માળો બનાવે છે. હવે ઘુવડ, તો ઘુવડ શું આવશે? રાત્રે જોઈ શકનાર પંખી, એટલે કે ચાર નંબરનું. મોર, તો મોર તો આપણને ખબર પડી જાય તેવું છે કે સુંદર રંગબેરંગી પીછા મોરના હોય છે, એટલે આપણે લખીશું પાંચ નંબર. હવે આવે પોપટ, તો પોપટની ચાંચ કેવી હોય? લાલ અને અણીદાર, એટલે કે એક નંબરવાળું. વાંકી અને અણીદાર, લાલ ચાંચવાળું પંખી, બરાબર? બાળમિત્રો, જોડકા આ રીતના લખવાના ખ્યાલ આવી જશે ને. સારું,
ચલો તો પ્રકરણ 9 નું જોડકું જોઈએ આપણે એમાં અ વિભાગમાં પ્રશ્ન અને બ વિભાગમાં જવાબ આપેલા છે જે તમારે ઉત્તરના ખાનામાં ફક્ત એનો નંબર લખવાનો છે તો અહીંયા આગળ જુઓ ચોમાસું તો ચોમાસું શું આવશે આમાં સપ્તરંગી પછી ગડગડાટ સંભળાય ઠંડી પડે વરસાદ પડે કે ગરમી પડે ઠંડી ને ગરમી તો પડે નહીં બરોબર તો પછી ગડગડાટ સંભળાય એ આવશે કે વરસાદ પડે તો ચોમાસામાં શું આવે વરસાદ પડે બરોબર એટલે કે 4 નંબર લખવાનો છે પછી ઉનાળો તો ઉનાળામાં શું થાય ગરમી પડે એટલે કે 5 નંબર લખવાનો પછી મેઘધનુષ તો મેઘધનુષ ક્યારે આવે શું થાય સપ્તરંગી હોય મેઘધનુષ કેવું હોય 7 રંગોવાળું એટલે કે 1 નંબર બરોબર આકાશમાં વીજળી ચમકે પછી શું થાય પછી ગડગડાટ સંભળાય આગળ પાઠમાં આવી ગયું હતું ને તેનો 2 નંબર લખવાનો છે બરોબર ચાલો એના પછી પ્રકરણ 10 એમાં વિભાગ અ વિભાગ બ અને વચ્ચે સાચો જવાબ લખવાનું છે તેમાં જોઈએ પહેલું તળીને તો તળીને કયું ખવાય ઢોકળા પૂરી ભાખરી મકાઈ ડોળો કે પરોઠા તો કેસે પૂરી ને તળીને ખાવામાં આવે છે એટલે કે અહીંયા આગળ 2 નંબર લખવાનું છે બરાબર અગ્નિ પર શેકીને તો અગ્નિ પર શેકીને શું ખવાય તો મકાઈ ડોળો 4 નંબર બરાબર સાતળીને એટલે કે થોડું તેલ મૂકીને થોડું તેલ મૂકીને કયું ખવાય પરોઠા એટલે કે 5 નંબર બરાબર ત્યાર પછી બાફીને કયો ખોરાક ખવાય ઢોકળા પૂરી તો આવી ગઈ ભાખરી ખવાય બાફીને ના ખવાય બરાબર ઢોકળા કે ભાખરી બેમાંથી તમારે જોવાનું તો બાફીને કયો ખોરાક ખવાય ઢોકળા એટલે કે લખવાનું 1 નંબર બરાબર ચાલો એના પછી આપણે અહીંયા આગળ પ્રશ્ન 1 અને 2 એ આજના અભ્યાસ માટે પૂર્ણ કરીએ છીએ ફરીથી નવા ભાગમાં આપણે પ્રશ્ન 3 એના વિશે આગળ અભ્યાસ કરીશું તો બાળમિત્રો તમારે આસપાસની નોટબુકમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એસાઇનમેન્ટ તરીકે તમારે લખી દેવાનો જેથી કરીને તમારી પ્રેક્ટિસ આગળ વધારે થાય અને તમને યાદ રહે બરાબર ચાલો તો આવજો